कોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે અને ઉમેદવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આગળની રણનીતિ કઈ રીતે અને લડત કઈ રીતે આપવી એ પાછળ ઉમેદવારો લાગી ગયા છે। તો હાલ આપણે કતારગામ બેઠક ખાતે છે, કતારગામ વિધાનસભાની જે બેઠક છે એને લઈને કલ્પેશ વડિયાની પસંદગી કરવામાં આવી છે। હાલ કલ્પેશ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। कल्पेश भाई शू कहो, आपनी ऊपर पार्टी ए पसंदगी उतारी छे, अब आगड़ कई रीत नु, कारण के सामे नो जंग पण टफ रहेशे। हाल हूँ भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी नो आभार मानु छु के मने पसंद करीने जे जनता वच्चे मूक्यो छे विश्वास मूकीने ते हूँ आभार मानु छु। ने राजनीति नु के जोईए तो सामे वाला पक्ष कोई पण होय, आपणने जे सेवा करवानी छे, जनतानी साथे रहीने काम करवानुं छे, जनतानी साथे रहीने जे एमना मुद्दाओ छे, एमना जे तकलीफ पड़ती होय एमनी साथे रहीने, जे आरोग्य छे, शिक्षण छे के कोईपण काम होय एनी साथे रहीने काम करवा हूँ साथे रहू छु। कल्पेश भाई, કતારગામની અંદર પહેલેથી જ નાની નાની સમસ્યાઓની ફરિયાદો ઉઠતી આવી છે, જો કે કતારગામ વિસ્તાર પોતે એક ભાજપનો પણ ગઢ ગણવામાં આવતો હોય છે। મોટા ભાગના સૌરાષ્ટ્રવાસી કહો, પાટીદારો કહો, અહીં મિક્સ વસ્તી જે સમાવેશ થઈ રહી છે એને લઈને તમામની આપની ઉપર કેટલી અપેક્ષાઓ રહેશે? આમ તો કતારગામ 166 વિધાનસભામાં ઓલ સર્વજ્ઞાતિ સાથે છે, पाटीदार आयर समाज, रबारी समाज के कोईपण प्रजापति समाज, कोईपण समाज, बदा समाज नी साथे रहीने हूँ काम करू छू ने पहले थी काम करतो आयो छू ने बदानी साथे ज हूँ रहू छू। ભાજપની જ વાત આવેલી છે તો આપણે એની ઉપર જ વાત કરીએ। ભાજપમાં આ વખતે સામે પણ જોવા જઈએ તો મજબૂત કેન્ડિડેટ ઉભો કરશે, તો એની લડાઈ કઈ રીતની, આગળની રણનીતિ કઈ રીતની? વિધાનસભા જે બેઠક છે કતારગામની, એ બેઠક ની અંદર કાયમ ફરિયાદો ઉઠી રહી છે અને આ ફરિયાદનું નિરાકરણ લાવવા લોકોની વચ્ચે હવે કતારગામ વિધાનસભા બેઠક પરથી કલ્પેશ વડિયાને મેદાને ઉતર્યા છે અને કલ્પેશે સ્પષ્ટ રીતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હું ગયે વખતે પણ લડ્યો હતો, પાર્ટી સાથે હતી અને આ વખતે પણ જ્યારે મારી ઉપર પસંદગી ઉતરી છે તો હું લોકોના વચ્ચે જઈશ, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવીશ, કારણ કે પોતે આ બેઠકની ઉપર રહે છે અને આ કતારગામ બેઠકની ઉપર ઘણા બધા એવા પ્રશ્ન છે જેનું કોઈ દિવસ 25-30 વર્ષ વચ્ચે પણ નિરાકરણ નથી આવ્યું, જેથી હવે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે। કેમેરામેન રાકેશ રાજપૂતની સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત।